હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને રસાવાળું મગનું શાક કેવી રીતે બનાવવું એની રેસીપી બતાવીશ. રસાવાળું મગનું શાક સ્વાદમાં ખાટું મીઠું અને સ્પાઇસી બનાવીશું એટલે એ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટફુલ લાગે. આ ઉપરાંત મગ અને કઠોળમાં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે એટલે દરેક જાતના મગ કઠોળ આપણી હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદેમંદ હોય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લીલા મગનું રસાવાળું શાક બનાવવા માટે મેં અહીં 1/2 કપ લીલા મગ લીધા છે. શાકમાં ખટાશ માટે ટામેટું યુઝ કરીશું તો એના માટે મેં અહીં 1 નંગ મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે. 1 ટીસ્પૂન આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો, 8 થી 10 કઢી લીમડાના પાન, સાથે જોઈશે સૂકા મસાલા, લગભગ 1.5 ટીસ્પૂન જેટલી સુગર લીધી છે અને આ બિલકુલ ઓપ્શનલ છે. મગમાં ખટાશ માટે ટામેટું યુઝ કર્યું છે તો એની સામે ગરપણ માટે સુગર અથવા ગોળ પણ યુઝ કરી શકાય, મીઠું સ્વાદ પ્રમાણે, અને શાક બનાવવા માટે તેલ. મગને એક બાઉલમાં કાઢીને 2 વાર પાણી વડે વોશ કરી લઈશું. મગને પાણી વડે વોશ કરી લીધા છે તો હવે એને બોઇલ કરીશું. તો એના માટે ગેસ ઓન કરીને એક પ્રેશર કુકરમાં 2 કપ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આ પાણી ગરમ થઈ ગયું છે. હવે આ ગરમ પાણીમાં મગને બોઇલ કરવા માટે નાખીશું, સાથે એમાં 1 ચૂટકી જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીને સ્પૂન વડે પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાને આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું. હવે કાપેલા ટામેટાને મગ સાથે પ્રેશર કુકરમાં એડ કરીશું. પ્રેશર કુકરમાંનું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે એનું ઢાંકણ બંધ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીને પ્રેશર કુકરમાં 5 વિસલ આવે ત્યાં સુધી મગને બોઇલ કરી લઈશું. હવે પ્રેશર કુકરનું ઢાંકણ ખોલીને બોઇલ કરેલા મગને ચેક કરીશું. તમે જોઈ શકો છો ફક્ત 5 વિસલમાં જ મગ સરસ બોઇલ થઈ ગયા છે. હવે આ મગનું શાક બનાવીશું. રસાવાળા મગનું શાક બનાવવા માટે ગેસ ઓન કરીને એક ફ્રાયપેન ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ફ્રાયપેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ થોડી લો કરીશું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટવા લાગી છે તો હવે એમાં આદુ લસણ લીલા મરચાવાળો લીલો મસાલો એડ કરીને મિક્સ કરીશું. સાથે એમાં કઢી લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ, 1/4 ટીસ્પૂન લાલ મરચું, 1/4 ટીસ્પૂન હળદર અને 1/2 ટીસ્પૂન ધાણા જીરું એડ કરીને મિક્સ કરીશું. મસાલા રોસ્ટ થઈ ગયા છે તો હવે એમાં બોઇલ કરેલા મગ એડ કરીને મિક્સ કરીશું. ટેસ્ટ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. મગને બોઇલ કરતી વખતે એમાં મીઠું એડ કર્યું હતું માટે હમણાં એ પ્રમાણે મીઠું એડ કરીશું. સાથે એમાં સુગર એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. મીડિયમથી લો ફ્લેમની વચ્ચે મગને 5 મિનિટ માટે ઉકાળી લઈશું એટલે એમાં બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ રસાવાળા મગનું શાક રેડી થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને શાકને સર્વ કરવા માટે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું. હવે આ મસાલેદાર ખાટું મીઠું રસાવાળું મગનું શાક રેડી થઈ ગયું છે. આ રીતે શાક રેડી કરીને લંચમાં નહીં તો ડિનરમાં રોટલી અથવા ભાખરી સાથે ખાવાનું ઘણું સારું લાગે. આ રીતે રસાવાળું મગનું શાક રેડી કરવું, સાથે ગુજરાતી કઢી અને ભાત બનાવીને એની સાથે ખાવાનું પણ ઘણું સારું લાગે. જ્યારે ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય અથવા શાકભાજી સુધારવા માટેનો ટાઈમ ન હોય ત્યારે આ રીતે રસાવાળું મગનું શાક ખૂબ જ ઓછા ટાઈમમાં અને સરળતાથી રેડી કરી શકાય છે. આ રીતે રસાવાળું મગનું શાક બનાવવું હોય તો એને પહેલેથી પલાળીને રાખવાની કોઈ જરૂર નથી, કારણ કે મગને પ્રેશર કુકરમાં ઓછા ટાઈમમાં અને સરળતાથી બોઇલ કરી શકાય છે. તો તમે પણ આ હેલ્ધી શાકની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.